વસઈ પાસે જૂની અદાવતમાં આહીર યુવાનની ઘાતકી હત્યા થઈ છે હત્યાનો ભોગ બનનાર ભીમશી આંબલિયા ઈજાગ્રસ્ત સામત વસરાને જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે ત્યારે બંને જૂથના ટોળે ટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા ઘટના સ્થળે અને હોસ્પિટલે પોલીસના ધાડે ધાડા ઉતર્યા છે ત્યારે બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ હતો ત્યારે મોડી રાત સુધી પોલીસની સઘન તપાસ બાદ સત્ય હકીકત સામે આવી છે ભીમશી આંબલિયાનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે જ્યારે ચાર સામે નોંધાતો ગુનો એક ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો છે જામનગર નજીક વસઈની આગળ ઓર્ચિડ હોટલની સામેના રોડ પર ગઈ સાંજે ખૂની ખેલ ખેલાયો હતો જૂની અદાવતના કારણે છરી સહિતના હથિયારો ઉડતા જોયા ત્યારે ભારે દોડધામ મચી ગઈ જેમાં જામનગરના યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું પ્રથમ બનાવ બાબતે પોલીસે ચક્રાવે ચડી હતી ત્યારે ભાગવા જતા વાહન સાથે અથડાતા એકનું મોત થયાનું બહાર આવ્યું છે અને મોડે સુધી કરેલી સઘન તપાસમાં વિગતો સામે આવતા ચાર સામે હત્યા નિકલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જામનગર ખંભાળિયા માર્ગ પર વસઈ પાટિયા પાસે ગઈકાલે મોડી સાંજે બે યુવાનો વચ્ચે છરી વડે હુમલો થયો છે એવી વિગતો મળતા સિક્કા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી જેમાં પ્રાથમિક તબક્કે જામનગરના ગોકુલ નગરમાં રહેતા સામત વસરા પર ભીમસી નામના શખ્સી છરી વડે હુમલો કર્યો છે અને પોતે ભાગવા જતા વાહનમાં અથડાતા મૃત્યુ નિપજ્યું છે આ પ્રકારની શંકાસ્પદ વિગતો બહાર આવતા પોલીસે ચક્રાવે ચડી હતી તે દરમિયાન તપાસમાં એલસીબીની ટુકડી જોડાઈ હતી મોડી રાત સુધી ખરેખર બનાવ કેવી રીતે બન્યો એ બાબતે સઘન તપાસ આદરવામાં આવી છે ઈજાગ્રસ્તનું નિવેદન લેવા તેમજ મૃતકને પીએમમાં ખસેડવામાં આવ્યો હતો મોડી સુધી ચાલેલી તપાસમાં બનાવના અકસ્માતમાં ખપાવવાનો અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયાનું સામે આવ્યું છે તે દરમિયાન જામનગરમાં

હર્બલ સિરપ એટલે કે જે આયુર્વેદિક સિરપ તરીકે ઓળખવામાં આવે છે એ પ્રકારની બોટલો કબજે કરી આગળની તપાસ માટે એફએસએલના સેમ્પલો મોકલવામાં આવેલ છે આ કુલ બોટલ છન્નું બોટલ થઈ જેની કુલ કિંમત ચોરાણું ચૌદ હજાર ચારસો રૂપિયા જેટલી થવા પણ છે તેમજ આ સાથે જે બોટલ છે તે કાળ મેઘસ્વ અસૌ ગરગિયમ અસૌ હર્બી ગોલ્ડ અસૌ પ્રકારની વિવિધ પ્રકારના નામ ધરાવતી અલગ અલગ પ્રકારનું કન્ટેન્ટ અમુકમાં ઇલેવન પર્સન્ટ વોલ્યુમ બાય વોલ્યુમ ટુવેલ્વ પર્સન્ટ વોલ્યુમ બાય વોલ્યુમ ધરાવતા અલગ અલગ પ્રકારના કન્ટેન્ટ ધરાવતું બોટલોનો કબજો લઈ સેમ્પલ હાલ એફએસએલ ખાતે મોકલેલ છે જેના રિપોર્ટ આવ્યાથી આગળની કાર્યવાહી તેમજ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે